નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું A1 ગુજરાતી ચેનલમાં. મિત્રો, આજે આપણે ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લામાં આવેલા કડીના મેલડી માના ઇતિહાસ વિશે વાત કરીશું. કડીનો ઇતિહાસ આશરે 150 વર્ષ જૂનો છે. એ વખતમાં કડી શહેર એક રજવાડું હતું. કડીમાં તે સમયે વડોદરાના ગાયકવાડનું શાસન ચાલતું હતું અને ત્યારે કડીમાં રાજા તરીકે વડોદરાના ખંડેરાવ ગાયકવાડના નાના ભાઈ મલ્હારરાવ ગાયકવાડની નિમણૂક કરેલી. મલ્હારરાવ સ્વભાવે ખૂબ જ ક્રોધી હતો અને નાસ્તિક પણ હતો. આખો દિવસ જાહો જલાલી અને મોજ શોખમાં સમય પસાર કરતો. તેને શિકાર કરવાનો શોખ હતો. એક દિવસ આ મલ્હારરાવ પોતાના સિપાહીઓને લઈ વગડામાં શિકાર કરવા નીકળ્યો. રસ્તામાં રાજાને તરસ લાગી. ત્યાં એણે જાસલપુરની વાવ જોઈ. હવે કહેવાય છે કે વાવમાં મેલડીમાં બેઠા હતા અને વાવની બાજુમાં દેવી પૂજકોના ઝૂંપડા હતા. આ દેવી પૂજકોએ માં મેલડીની સ્થાપના કરી હશે. મલ્હારરાવ જ્યારે પાણી પીવા ઉતર્યો ત્યાં એણે વાવમાં આરસના કિંમતી પથ્થર જોયા અને વિચાર કર્યો કે આવા કિંમતી પથ્થરો વાવમાં શું કામના. કાલે જ મજૂરોને બોલાવી આ વાવ તોડીને કિંમતી પથ્થરો કાઢી લઉં અને તેમાંથી મારો સુંદર મહેલ બનાવું, અને જો મજૂરોથી વાવ ન તૂટે ને તો તોપના પડાકા કરી વાવને તોડીને પણ આ પથ્થર તો અહીંથી લઈને જ છૂટકો. બીજા દિવસે 85 ગાડા લઈ મલ્હારરાવ વાવને તોડવા જાસલપુર આવે છે અને કુબામાં જાહેર કરે છે કે આ વાવ તોડી કાઢવાની છે. આ વાત દેવી પૂજકના ઝૂંપડામાં એક હીરુ ડોશીએ સાંભળી અને ડોશીમાં મેરડીમાંને કહેવા લાગ્યા કે જો આ મલ્હારરાવે વાવને તોડી કાઢીને તો જાણવું કે અમે મેલડી નહીં કોઈ મડું બેસાડ્યું હતું, નહીતર કડીનો રાજા જીવતો શેનો રહે. અમે તો તારે શરણેમાં, જો અમારા દેખાતા તને કોઈ ઉખાડી નાખે તો તને કોઈ ચોરી ગયું હોય કે કોઈ વાદીએ બાંધી લીધી હોય એમ જાણશું. જો તું જાગતી હોય ને તો તું પરમાણ દેમાં. ડોશીમાં જ્યાં આટલું બોલ્યા ને ત્યાં તો બાજુમાં રમતી 7-1 વર્ષની દીકરીના ખોયામાં મેલડીમાં આવ્યા અને બોલ્યા, અરે તૂટવા દે વાવને, લૂંટવા દે મલ્હારરાવને પથ્થરો. ભલે બંધાવે કડીનો મહેલ, પણ જો એનો મહેલ 7-7 વાર પાડું ને તો માનજે કે હું મેલડી બોલી હતી અને મલ્હારરાવના મહેલના કાંગરે કાંગરે નાગણી થઈને બેસીશ અને 52 ગજની મારી ધજા ફરકાવું ને તો માનજે કે મેલડી બોલી હતી. વાવને તોડી વાવના પથ્થર ગાડામાં મૂકતા જ ગાડા ભાગી જાય છે એટલે રાજાએ હાથી બોલાવ્યા. હાથી દ્વારા પથ્થરો જાસલપુરથી કડી તરફ લઈ જવા નીકળ્યા. પણ આ તો માં મેલડીની વાવ, મેલડી કરે એવું કોઈ ન કરે. હાથીઓ જાસલપુરની બહાર એક ટેકરી ઉપર પહોંચ્યા. ત્યાં મેલડી માએ એક પાડાનું રૂપ લીધું અને હાથીઓની સામે દોટ મૂકી. પાડાનું ભયંકર રૂપ જોઈ હાથીઓએ પથ્થરો નીચે મૂક્યા અને સૂંઢ ઊંચી કરી પાડાની સામે લડવા તૈયાર થયા. પણ આ તો ઉગતાની મેલડી, બધા હાથીઓને ટેકરી ઉપરથી નીચે પાડી દીધા. આજે હાલમાં પણ આ ટેકરીને હાથીઓ ટીંબો કહેવાય છે. માં મેલડી વિચાર કરે છે કે મલ્હારરાવને મહેલ બાંધવા દઉં, પછી કરામત કરું, જેથી મલ્હારરાવ પણ જાણે એને મેલડી પને પડી હતી. હવે મલ્હારરાવે બીજા ગાડા મોકલ્યા અને વાવના પથ્થર કડી ગામ આવ્યા અને મલ્હારરાવે 7 માળનો મહેલ બનાવ્યો. જેવો મહેલ બન્યો ત્યાં મેલડીએ નજર કરી અને 7 માળનો મહેલ પડી ગયો. વળી બીજા 3 મહિને ફરી મહેલ બનાવ્યો, વળી પડી ગયો. આ રીતે 7 વાર મહેલ પડી ગયો. પછી મેલડીમાં એ વિચાર કર્યો કે લાવ મલ્હારરાવને સપને જઈને વાત કરું. મલ્હારરાવના સપનામાં આવીને મેલડીમાં બોલ્યા, મૂકી દે મારી વાવના પથ્થરો, નહીં તો તું ક્યાંય ગોત્યો નહીં જડે. ત્યાં મલ્હારરાવ કહે, તું કોણ છે? હું મેલડી છું. તું મેલડી હોય તો શું કરી લેવાની છે? તો તું બાંધી લે મહેલ, હું જોઉં છું તેમાં કોણ રહે છે, હું કે તું. સવાર થયું ને રાજા જાગ્યો, પણ અહંકારમાં આંધળો બનેલો આ રાજા વાતમાં ધ્યાન નથી દેતો. ફરી એકવાર 7 માળનો મહેલ બનાવે છે અને તેમાં રહેવા જવા માટે મુહૂર્ત જોડાવવા અનેક ગામના જ્યોતિષો તેડાવ્યા. બધા જ્યોતિષોએ આમ તેમ ચોપડા ફેરવ્યા પણ કઈ જવાબ જડતો નથી. જ્યોતિષો બોલ્યા, બાપુ આ અમારું કામ નહીં. આ સાંભળી રાજાએ બધા જ્યોતિષોને જેલમાં પૂરી દીધા. પછી એક કારભારી બોલ્યો કે બાપુ આ જ્યોતિષોથી કઈ નહીં વળે, સાંભળ્યું છે કે માતાજીના ભૂવા ધૂણે અને સાચો જવાબ આપે તો બોલાવો ભૂવાને. અને ગામડાઓમાંથી 151 ભૂવાઓ તેડાવ્યા અને ડાકલા વગાડ્યા.
ને પુઆ તૂણવા લાગ્યા. એટલે મલ્હારાવ કહે, બોલ તારી માતાજી સાચી કે હું મારા મહેલનું મુહૂર્ત છું. પણ ભુવા કઈ મુહૂર્ત આપી શકતા નથી, કારણ કે તેને મેલડી આડી આવે છે. મલ્હારાવે આ બધા ભુવાને જેલમાં પૂર્યા અને રોજ સવારે આ બધા ભુવાને મરચાનો ધુમાડો આપે અને બોલે કે તમારી માતાજીને ગુગળનો ધૂપ ના હોય, મરચાનો ધુમાડો લ્યો. બધા ભુવાને લોઢાની સાકળથી માર મારે છે અને બોલે છે, ક્યાં છે તમારી દેવી? ત્યાં એક ભુવા બોલ્યા, મલ્હારાવ તમે અમને ભલે રંજાડ્યા, પણ તું મેલડીને ઓળખતો નથી. અરે જા જા, તારી મેલડી શું કરી લેવાની? ત્યાં એક ભુવા કહે છે, દેરુહા ગામમાં એક જીવણ રબારી કરીને વિહત મેલડીમાંનો ભુવો છે, જે વાકરીની દેવી પૂજે છે. મલ્હારાવ જીવણ ભુવાને તેડાવે છે. મલ્હારાવે જીવણ ભુવાને 3.5 મણ તેલના તાવામાં બેસીને તેલમાંથી રૂપિયાના સિક્કા કાઢવાનું કહ્યું. જીવણ ભુવા તો માં વિહત મેલડીનું નામ લઈને તાવામાં જેમ તળાવમાં નાહવા પડે એમ ઉકળતા તેલમાં બેસી ગયા. ખોબો ભરી ભરીને ઉકળતું તેલ પીવા લાગ્યા અને ખોબો ભરી ભરીને ઉકળતા તેલથી નાહવા લાગ્યા. ત્યાં મલ્હારાવ બોલ્યો કે લાગે છે કે તું કોઈ મેલી વિદ્યા કે જાદુગર જાણતો લાગે છે. ત્યાં જીવણ ભુવા ધૂણીને બોલ્યા કે મલ્હારાવ, હું વિહત મેલડી બોલું, હવે તું માન. ના, એમ હું ન માનું, તું મને નિશાની આપ. શું નિશાની જોઈએ છે તારે, બોલ. ત્યારે મલ્હારાવ બોલ્યો, મારા મહેલના 7મા માળે મેં કઈ વસ્તુ મૂકી છે તે કહે. તો સાંભળ મલ્હારાવ, 7મા માળે એક માટલામાં કોડું રાખ્યું છે. મલ્હારાવ કહે, એમ હું ન માનું, એ માટલામાંથી કોડું માટલું ફોડ્યા વગર બહાર કાઢી આપો તો હું માનું તું મેલડી સાચી. પછી તો જીવણ ભુવા માટલામાંથી કોડું જેમ સાપ પકડીને બહાર કાઢે એમ માટલું ફોડ્યા વગર બહાર કાઢે છે. આ જોઈ મલ્હારાવ સમજી ગયો અને કગરવા લાગ્યો કે માડી, મારાથી બહુ જ મોટી ભૂલ થઈ, મને માફ કરો. મલ્હારાવ કહે છે કે હે માં, તું જે મોતે મારે એ મોતે હું મરવા તૈયાર છું, પણ માં એક વચન દે. માં બોલ્યા, બોલ, શું વચન જોઈએ છે? માં હું વાંચ્યો છું, મને એકાદ દીકરો દે તો હું માનું કે મને માં મળી હતી. જા, આજથી 9 માસે તારે ઘેર 2 દીકરા જન્મે તો માનજે માં વિહત મેલડી બોલ્યા હતા, અને આજ પછી તું આ મહેલમાં નહીં રહી શકે. મેં એક હિરોડી વાઘરાણને વચન આપ્યું હતું કે કડીના મહેલમાં હું રહીશ, આજથી હું અહીંયા કડીના કાંગડાવાળી કહેવાઈશ. માં મેલડીએ મલ્હારાવને માફ કરી દીધો ને મલ્હારાવ મહેલ છોડીને ત્યાંથી ચાલ્યો ગયો અને મહેલના 7મા માળે માં વિહત મેલડીનું સ્થાપન થયું. તો આ હતો કડીમાં બિરાજમાન વિહત મેલડીમાંનો ઇતિહાસ. મિત્રો, આવા જ ઇતિહાસ જાણવા માટે આજે જ અમારી આ ચેનલ A1 ગુજરાતીને સબસ્ક્રાઇબ કરો.